હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન આજે આપણે જે છે પંદર સોલ અને સત્તર જાન્યુઆરીના કરન્ટ અફેર્સ ડિસ્કશન કરવાના છે એક્ઝામની દ્રષ્ટિએ જે છે એ આપણા સિલેબસને સેટ થતા હોય આ બે જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ત્રણ દિવસમાં સૌથી પહેલો ટોપિક છે કે સુપ્રીમ કોર્ટે જે એક કમિટી બનાવી છે તો સુપ્રીમ કોર્ટ પ્લસ જે ખેડૂત અને જે ગવર્મેન્ટ એની વચ્ચે જે છે શું વાત ચાલી રહી છે ફાર્મ લોઝને લઈને એના વિશે ડિસ્કશન કરવાનું છે બીજું છે કે જે સિવિલ સર્વન્ટ એ કેવા હોવા જોઈએ એમના પર શું જવાબદારી હોય છે અને એમાં શું સુધાર કરવાની જરૂર છે બરાબર છે એના વિશે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે ઘણી એક્ઝામમાં જે છે આ વસ્તુ પૂછાતી હોય છે કે ભાઈ એઝ અ સિવિલ સર્વન્ટ તમે જ્યારે એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો જે છે આમાં શું શું સુધાર કરવાની તમને જરૂર લાગે છે તો સૌ પ્રથમ આપણે ટૉપિક જોઈએ કે ખેડૂત પ્લસ ગવર્મેન્ટ પ્લસ સુપ્રીમ કોર્ટ તો વસ્તુ એ છે કે આપ સૌ જાણો છો કે ભાઈ ગવર્મેન્ટે જે ફાર્મ લોસ બનાવ્યા છે બરાબર છે ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે લગભગ એક દોઢ મહિના ઉપરનો સમય થઈ ગયો છે સુપ્રીમ કોર્ટે શું કર્યું સુપ્રીમ કોર્ટે જે છે મધ્યસ્થતા કરવા માટે એક કમિટી બનાવી કમિટીમાં શું છે કે ચાર વ્યક્તિ લેવામાં આવ્યા બરાબર છે કે જે બંને પક્ષની વાત સાંભળશે અને એક રિપોર્ટ આપશે હવે આજના રાઇટર કહે છે કે આ વસ્તુ જે છે એ ખરેખર સુપ્રીમ કોર્ટે ના કરવી જોઈએ એના કારણ આપે છે શું કારણ આપે છે તો સૌથી પહેલું છે કે સુપ્રીમ કોર્ટનું કામ છે કે જે નિયમ હોય એ બંધારણની દૃષ્ટિએ સાચો છે કે ખોટો છે એ જોવાનું હોય અને બીજી વસ્તુ કે એ કોઈ ફંડામેન્ટલ રાઇટ એટલે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે નથી કરતો આ બે જોવાનું કામ જે છે સુપ્રીમ કોર્ટનું છે નિયમ બનાવવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી નિયમ બનાવવાનું કામ છે સંસદનું રાજ્યને લગતા નિયમ બનાવવાનું કામ છે વિધાનસભાનું તો રાઇટર કહે છે કે સેપરેશન ઓફ પાવર એટલે કે બંધારણના જે ત્રણે ત્રણ આપણું જે વિંગ છે એને જે અલગ અલગ પાવર આપેલા છે એ એક્ઝિક્યુટિવ લેજિસ્લેચર અને જ્યુડિશિયરી તો જ્યુડિશિયરીનું કામ છે કે કોઈ નિયમ બની ગયો ત્યારબાદ એને સ્ક્રુટિનાઈઝ કરવાનો કે ખરેખર આ નિયમ જે છે એ બરાબર રીતે બનાવવામાં આવ્યો છે બંધારણની રીતે કે જે છે એ ખોટી રીતે બનાવવામાં આવ્યો છે પહેલી વસ્તુ બીજી વસ્તુ કે એમાં જે છે કોઈ મૂળભૂત અધિકારોનું જો ઉલ્લંઘન થતું હોય તો સુપ્રીમ કોર્ટ એને રોકી શકે હવે આ જે ફાર્મ લોઝ જે બનાવ્યા છે એને જે છે એ સંસદીય પ્રક્રિયા દ્વારા પાસ કરવામાં આવ્યા છે મૂળભૂત અધિકારોનું એમાં ઉલ્લંઘન થતું નથી ઈવન સુપ્રીમ કોર્ટ પણ આ વસ્તુ કહે છે કે અમે જે છે એ એટલા માટે રોક નથી લગાવી કે આ બે હોય અમે લોકોએ જે છે એ ગતિરોધ ઓછો કરવા માટે એક મીડિયેટર તરીકેની ભૂમિકા ભજાવવા માટે જે છે હમણાં આના ઉપર રોક લગાઈ છે ટેમ્પરરી રાઇટર કહે છે કે સૌ પ્રથમ તો આ બે વસ્તુ હોવી જોઈએ જે નથી બીજું કે મધ્યસ્થતા મધ્યસ્થા જે સુપ્રીમ કોર્ટે કરી છે એના માટે બંને પક્ષ રેડી તો હોવા જોઈએ ને બરાબર છે બંને પક્ષ રેડી હોવા જોઈએ બંને પક્ષ રેડી નથી બરાબર એટલે સુપ્રીમ કોર્ટે જે છે આ જાતે એક પોતાની રીતે ડિસિઝન લીધું છે જેને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહી શકાય કેમ કે છવ્વીસ જાન્યુઆરીએ જે છે એ ટ્રેક્ટર રેલી કરવાની વાત કરવામાં આવી છે જો ખેડૂત ટ્રેક્ટર રેલી લઈને જો દિલ્હીમાં આવે છવ્વીસમીએ તો ઘર્ષણ થશે નક્કી છે અને એને લઈને જે છે એ સુપ્રીમ કોર્ટ કહે છે કે અમે નથી ચાતા કે આવું કોઈ ઇન્સિડન્ટ ખરાબ બને એ પર્પસે જે છે અમે કમિટી બનાવી છે પણ રાઇટર કહે છે કે સૌપ્રથમ કમિટી બનાવવામાં પણ એ ભૂલ છે કે કમિટી બનાવવા માટે જે છે એ ખેડૂતોનું જે રિપ્રેઝેન્ટેશન છે એમને પૂછવામાં નથી આવ્યું ખેડૂતના જે છે એ સંગઠન એવું કહે છે કે જે કમિટીમાં સભ્યો છે એ ફાર્મ લોસને સપોર્ટ કરતા છે એટલે અમે એમની સામે અપિયર થશું ને અમારી વાત અમે એમની સામે મૂકીશું નહીં તો રાઇટર કહે છે કે હવે શું થશે આગળ કે ભાઈ શું કમિટી જે છે એ સુપ્રીમ કોર્ટ બદલશે આ તો શું ક કમિટી રિકમેન્ડેશન આપશે કે આ લોસ સાચા છે તો એને માની લેશે અથવા તો કમિટી એવું કહેશે કે આ લોસ સાચા નથી તો શું સરકાર માની લેશે એટલે અનસર્ટેનિટી છે કે આ કમિટી રચવાનો જે સુપ્રીમ કોર્ટે કામ કર્યું છે એનાથી કેટલો ફાયદો થશે એ હજુ નક્કી નથી તો રાઇટર કહે છે કે આના કરતાં એક બીજું સોલ્યુશન લાવવાની જરૂર છે રાઈટર અલગ જ પ્રકારનું સોલ્યુશન આપે છે રાઇટર કહે છે કે રાજ્યસભા રાજ્યસભામાં જે છે એ આ ફાર્મ લોસ જે છે પ્રોપર રીતે પસાર કરવામાં આવ્યા નથી કેમ કે આર્ટિકલ નંબર હંડ્રેડ જે છે બરાબર છે આર્ટિકલ નંબર હંડ્રેડ કહે છે કે ભાઈ કોઈ પણ લોઝને જો રાજ્યસભામાંથી પાસ કરવો હશે આ રીતનો તો એને જે છે પ્રેઝન્ટ અને જે વોટિંગ છે એના મેજોરિટી જે છે વોટિંગ દ્વારા પાસ કરી શકે કે જેટલા સભ્યો હાજર છે અને જેટલા સભ્યો વોટિંગ કરે છે એના મોર દેન ફિફ્ટી પર્સન્ટ દ્વારા જે છે એ પાસ કરી શકાય એનું જે છે આમાં પ્રોપર પાલન થયું હોય એવું લાગતું નથી કેમ રાઇટર એનું કારણ આપે છે રાઇટર કહે છે કે ધ્વનિમત બરાબર છે ધ્વનિમતથી કોઈ પણ ખરડો પસાર કરવો એ બંધારણમાં કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ કરેલો નથી એ જે છે એ લોકસભા રાજ્યસભાએ જે છે પોતાની રીતે પોતાના કામ ઈઝી થાય એના માટે વસ્તુ બનાવેલી છે કે ભાઈ ધારો કે ખબર હોય કે ભાઈ આ વસ્તુ જે છે એ બધા માન્ય રાખવાના જ છે તો ધ્વનિમતથી પસાર કરવામાં આવે તમે જોયું હશે કે જે ફેવરમાં હોય એ યસ બોલો એટલે બધા યસ કે જે અગેન્સ્ટમાં હોય એ નો બોલો એટલે નો બોલે પછી જે છે એ સ્પીકર કે કે યશની સંખ્યા વધારે લાગે છે એટલે આપણે એને પાસ ગણીએ આ રીતે પ્રોસીઝર જે બંધારણમાં લખેલી નથી તો લોકસભા રાજ્યસભાએ પોતાની રીતે જે છે એક નિયમ બનાવેલો છે પણ એમાં એક પ્રોવિઝન એવું છે કે જો કોઈ એક પણ સભ્ય બરાબર છે એવું કે કે નહીં આમાં તમે વોટિંગ કરાવો કારણ કે બની શકે કે મતથી જે છે એ બરાબર અંદાજો નહીં આવે વોટિંગ કરાવો તો જે છે એ જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય એટલે કે લોકસભામાં સ્પીકર હોય અને રાજ્યસભામાં જે છે સભાપતિ હોય તો એમણે જે છે એ વોટિંગ કરાવવું પડે વાત એ છે કે આ ખરડો પસાર કરતી વખતે ઘણા બધા જે છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટે રાજ્યસભામાં કીધું કે વોટિંગ કરાવો પણ વોટિંગ કરાયું નથી તો આ એક બેઝ બનાવીને આના આધારે જે છે એ સુપ્રીમ કોર્ટ જે છે એને ટેમ્પરરી જે છે એ રોક લગાવી શકે છે અને જે છે ફરી રાજ્યસભા જોડે મોકલી શકે છે અથવા ફરી જે છે સ્ટેન્ડિંગ કમિટી જોડે મોકલી શકે છે અને ત્યાં જે છે બીજા બધા જે કિસાન જે ખેડૂત આંદોલન કરવાવાળા છે એ લોકોના જે છે વ્યૂઝ મંગાવીને કોઈ વચ્ચેનો રસ્તો કાઢી શકાય તો રાઇટર કહે છે કે હવે છવ્વીસમી જાન્યુઆરી આવવાની છે સરકાર આને પાછો લેવા તૈયાર નથી ખેડૂતો હટવા તૈયાર નથી તો સુપ્રીમ કોર્ટે જે છે આવું એક કોઈ વચલો રસ્તો કાઢો જો કે ભાઈ ટેમ્પરરી ફરી રાજ્યસભા જોડે મોકલો અને જે છે એ સ્ટેન્ડિંગ કમિટી જોડે પણ મોકલો અને એને સ્ક્રુટિનાઇઝ કરીને પાછો લાવો તો આ જે ગતિરોધ છે એને થોડા ઘણા અંશે ઓછો કરી શકાય એવું રાઇટરનું કહેવું છે બરાબર છે તો એક આજનો આ ટોપિક હતો બીજો ટૉપિક છે કે સિવિલ સર્વિસિસના રોલ વિશે બરાબર છે તો આપણે સિવિલ સર્વિસના રોલ વિશેની વાત કરીએ તો સિવિલ સર્વન્ટમાં કોણ આવે સિવિલ સર્વન્ટમાં દરેક વ્યક્તિ આવી જાય જે ગવર્મેન્ટને કામ કરતો હોય બરાબર છે ક્લાસ વન ટુ ઓફિસર હોય કલેક્ટર હોય ડેપ્યુટી કલેક્ટર હોય અથવા તો કોઈ ધારો કે ઇલેક્ટ્રિસિટીનો કોઈ હેડ હોય આરોગ્યનો જિલ્લાનો જે હેડ હોય રોડ ડિપાર્ટમેન્ટનો જે પી પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ છે એનો જિલ્લાનો જે હેડ હોય બરાબર છે મામલતદાર છે આ બધા જે છે એ ઇવન તલાટીથી લઈને બધા સિવિલ સર્વન્ટ કહેવાય કેમ કે બધા ક્યાંક ને ક્યાંક સરકારી નોકર છે સિવિલ સર્વન્ટનો ગુજરાતી મતલબ થાય સરકારી નોકર તો નોકર સાહી આપણે કહેતા કે ભાઈ બધા સરકારી નોકર છે તો સિવિલ સર્વન્ટ જે છે એમનામાં જે છે એ કઈ કઈ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર છે તો ઇમ્પોર્ટન્ટ જો પૂછાય કે ભાઈ સિવિલ સર્વિસનું ઇમ્પોર્ટન્ટ સિવિલ સર્વન્ટના ઇમ્પોર્ટન્ટ કામ વિશે તમે જણાવો એવું જો કઈ જગ્યાએ ક્વેશ્ચન પૂછાય અથવા તો ઇન્ટરવ્યૂ માકે કોઈ જગ્યાએ તો શું થાય કે સિવિલ સર્વન્ટનું ઇમ્પોર્ટન્ટ કઈ કઈ જગ્યાએ તો સૌથી પહેલું તો છે એ મેઇન પિલર ઓફ ગવર્મેન્ટ મેઇન પિલર ઓફ ગવર્મેન્ટ બરાબર ગવર્મેન્ટ જે છે કોઈ પણ પોલિસી બનાવશે તો એને લોકો સુધી લઈ કોણ જશે આ લોકો લઈ જશે સિવિલ સર્વન્ટ લઈ જશે બીજું છે કે એક્સપર્ટ ઓપિનિયન એક્સપર્ટ ઓપિનિયન આપશે બરાબર છે જે નેતા નેતાગણ હશે એમને એટલું સમજ હોય નહીં ધારો કે કોઈ ઉર્જા મંત્રી છે તો એને ઉર્જાને લગતી બધી ખબર ના હોય આરોગ્ય મંત્રી છે તો એને આરોગ્યને લગતી બધી ખબર ના હોય કોરોના આવ્યો આપણે જોયું હશે કે કોરોનામાં જે છે હંમેશા બધા સિવિલ સર્વન્ટે જે છે સૌથી વધારે કામ કર્યું બરાબર તો એક્સપર્ટ ઓપિનિયન જે છે એ પોતાની રીતે એ લોકો સિવિલ સર્વન્ટ આપતા હોય છે બીજું છે સોશિયો ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કે જે સમાજમાં કોઈ જગ્યાએ એમને એવું લાગે કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ કરવાની જરૂર છે આ જગ્યાએ આ વસ્તુ કરવાની જરૂર છે તો સિવિલ સર્વન્ટ જે છે પોતાની રીતે થોડુંક ઇનોવેશન પોતાના એરિયામાં લાવીને સારું કામ કરી શકે લોકો સુધી પહોંચાડી શકે ત્યારબાદ એમનો રોલ છે કન્ટિન્યુટી મેન્ટેન કરવાનું કન્ટિન્યુટી મેન્ટેન કરવાનું કેમ કે ધારો કે દર પાંચ વર્ષે સરકાર બદલાય બરાબર છે તો દર ત્રણ વર્ષે ચાર વર્ષે ગમે ત્યારે સરકાર પડી જાય નવી સરકાર આવે નવી પોલિસી તો જે જૂની વસ્તુ જે અધૂરી છે એને આગળ લઈ જવાનું કન્ટિન્યુટી બે ગવર્મેન્ટ વચ્ચે એક બ્રિજનું કામ કોણ કરશે સિવિલ સર્વન્ટ કરશે એટલે જે છે એને એક શબ્દ વાપરવામાં આવે છે પરમેનન્ટ પાર્લામેન્ટ બરાબર છે કારણ કે આ જે છે એ પરમાનન્ટ પાર્લામેન્ટ છે એ લોકો જે છે એ કન્ટિન્યુ છે સરકારો બદલાયા કરશે બીજું છે ક્રાઇસિસ હેન્ડલ ક્રાઇસિસ હેન્ડલ એટલે ધારો કે ભૂકંપ આવ્યો અથવા પૂર આવ્યું બરાબર છે અથવા તો જે કોવિડનો જે આવ્યું તો આ બધામાં જે છે મેનેજમેન્ટ કરવાનું લોકો સુધી વસ્તુ પહોંચાડવાની લોકોને સેફ રીતે બહાર કાઢવાના રોગચાળવાના ફેલાય જવાનું બરાબર છે એ બધું કામ કોના જવાબદારી હોય છે સિવિલ સર્વન્ટના માથે હોય છે બરાબર છે બીજું છે કે ભેદભાવ વગર કામ કરે છે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જે છે એ લોકો કામ કરતા હોય છે નાત જાત એરિયા કંઈ પણ જ્યાં મૂકવામાં આવે જે ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવે ત્યાં કામ કરતા હોય છે બીજું કે ગવર્મેન્ટના જે છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે જે છે એક સ જે કહેવાય સાનિધ્ય જે સ્થાપવાનું કામ કરે છે તો ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કનેક્ટિવિટી એટલે ધારો કે કોઈ એક વ્યક્તિ છે જે શિક્ષામાં આરોગ્ય શિક્ષાનો હેડ છે જિલ્લામાં જિલ્લામાં શિક્ષાનો હેડ છે એક જે છે એ જિલ્લામાં માની લો કે હેલ્થનો હેલ્થનો હેડ છે તો હવે ધારો કે આપણે આનું ઉદાહરણ લઈએ કે કોરોના વેક્સિનેશન કોરોના વેક્સિનેશન માટે ધારો કે કોઈ સ્કૂલની જરૂર પડી કે ત્યાં બેસાડીને વેક્સિનેશન કરી શકાય તો એ વેક્સિનેશન માટે સ્કૂલની માંગણી કોણ કરશે જિલ્લાવાળા કરશે આ આરોગ્યવાળા માંગ કરશે કે ભાઈ અમને સ્કૂલ્સ આપો સ્કૂલવાળા કહેશે કે ભાઈ અમે કેવી રીતે આપીએ અમારે આ જરૂર છે આ જરૂર છે અથવા જો જે છે આ સ્કૂલવાળા આપવા રેડી હોય તો આરોગ્યવાળા કહેશે કે ભાઈ આ સ્કૂલ નહીં અમારે આ સ્કૂલ જોઈએ કંઈ પણ તો બે ડિપાર્ટમેન્ટ વચ્ચે જો કોઈ પ્રોબ્લેમ થાય તો આ બંનેની ઉપર એક કોમન વ્યક્તિ કોણ હોય કલેક્ટર કલેક્ટરના અંડરમાં આવશે બંને જણ તો કલેક્ટર બંનેને ઓર્ડર આપી શકે કે ભાઈ તમે આ સ્કૂલ આપો આટલી સુવિધા આપો અને આરોગ્યવાળાને કહેશે તમારે આટલી સ્કૂલ આ જગ્યાએ કામ ચાલુ કરવાનું છે તો બે ડિપાર્ટમેન્ટના હેડ વચ્ચે જે છે એ કનેક્ટિવિટીનું કામ કરે છે કોઈ પણ સિવિલ સર્વન જિલ્લા તાલુકા લેવલે હોય તો આ જગ્યાએ મામલતદાર લઈ શકાય બરાબર છે ડેપ્યુટી કલેક્ટર લઈ શકાય તો આટલું જે છે એનો ઇમ્પોર્ટન્ટ છે તો હવે ઇશ્યુ શું છે પ્રોબ્લેમ શું છે આટલું સરસ કામ કરે છે તો પ્રોબ્લેમ એ છે કે એક તો સિવિલ સર્વન્ટ જે મેઇન સિવિલ સર્વન્ટ કહેવાય કે જે કલેક્ટર આઈએસ ઓફિસર્સ જે હોય છે એ લોકોનું જે છે એ મૂકે છે કેન્દ્ર ને કામ કરવાનું હોય છે એમણે રાજ્યના અંતર્ગત એટલે રાજ્યની ઉપર ક્યાંક ને ક્યાંક કેન્દ્રનું જે છે એ હોલ્ડ રહેતો હોય છે કેન્દ્ર સરકાર એને કાઢી શકે નહીં ટ્રાન્સફર કરી શકે કાઢી શકે નહીં કાઢવાની જવાબદારી જે શક્તિ કેન્દ્રમાં હોય છે બરાબર છે બીજું કે એ જનરલ હોય છે જનરલ એટલે કોઈ પણ એક ડિપાર્ટમેન્ટના જે છે એ જાણકાર હોતા નથી કે ભાઈ ડૉક્ટર હોય એને જ આરોગ્યમાં મૂકે અથવા કોઈ બી એડ કરેલું કોઈ આઈએસ ઓફિસર હોય એને શિક્ષામાં મૂકે અથવા કોઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય એને જીબીમાં મૂકે એવું ના હોય જે પણ એકવાર આઈએસ બન્યા પછી એને દરેક ડિપાર્ટમેન્ટના જે છે ટ્રાન્સફર કર્યા કરતા હોય છે એટલે કોઈ પણ એનું બેકગ્રાઉન્ડ કોઈ પણ હોય ને કોઈ પણ ડિપાર્ટમેન્ટ આપી દે એટલે જનરલ બધી ખબર પડે ડિટેલમાં જે છે એ ખબર પડતી હોતી નથી બીજું છે કે એમને હટાવવાના આસાન નથી હટાવવાના જે છે એ આસાન ના હોવાને કારણે શું છે કે એ ઘણી વખત કામ કરે ના કરે ખબર છે કે આપણને કોઈ જે જે જોબમાં એકવાર આવ્યા પછી કરી શકવાનું નથી તો એ એમ એ કામને લગતો ઇસ્યુ હોય છે બીજું હોય છે કે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ રાજકારણ જે છે એ ઘણી વખત એમને કામ કરતાં રોકતું હોય છે અને ઘણી વખત તો સિવિલ સર્વન્ટ અને રાજકારણની બે ભેગા થઈને પણ જે છે ભ્રષ્ટાચાર કરતા હોય છે તો બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કારણ કે રાજકારણ જો કોઈ ભ્રષ્ટાચાર કરે તો એને સિવિલ સર્વન્ટ રોકે સિવિલ સર્વન્ટ કોઈ ખોટું કામ કરતા હોય તો એને કદાચ કોઈ નેતા રોકે પણ બંને ભેગા થઈને કામ કરે તો એને રોકવું મુશ્કેલ પડે છે બીજું છે કે લાઇસન્સ રાજ મેજોરિટી જે છે એ હવે લાઇસન્સ રાજ ઓફિસિયલી રહેવી નથી પણ ઘણી બધી એવી નાના નાના જે છે એ પ્રાઇવેટ કામ છે અથવા પ્રાઇવેટ ધંધા છે ઉદ્યોગ છે કે જેના માટે જે છે હજુ પણ ગવર્મેન્ટની પરમિશન લેવી પડે એક નહીં તો બીજી રીતે તો એના માટે જે છે એ આની મંજૂરી લેવી પડતી હોય છે અને એને લઈને જે છે લાઇસન્સ રાજ હજુ પણ ક્યાંક ને ક્યાંક ચાલુ છે તો રાઇટર કહે છે કે આમાં સુધાર શું કરવાનો બરાબર છે બીજું કે આમાં જે છે એ અમુક જે છે એ કામ કરે છે અમુક નથી કરતા કેમ કે કોઈ સારું કામ કરે તો એને કોઈ જે છે જલ્દી પદોન્નતિ મળશે કે એને કોઈ ઇન્સેન્ટિવ મળશે એવું ગવર્મેન્ટમાં હોતું નથી એટલે કોઈ કામ કરે ના કરે બંનેને જો સમાન ગણવામાં આવતા હોય તો જે છે એ ઘણા એવું વિચારતા હોય છે કે ઠીક છે કરીએ ના કરીએ આ વસ્તુ જે છે એ થતી હોય છે તો રાઇટર કહે છે કે એમાં સુધાર શું કરવો તો જે પણ પ્રોબ્લેમ છે એને સુધાર કરો પહેલાં તો જે છે એ ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે જે છે નિયમ કડક બનાવવા કે એકવાર જો ભ્રષ્ટાચારના આરોપમાં પકડાશે તો એને જે છે એ વધારે સમય જોશે ભોગવવું પડશે બીજી વસ્તુ કે ઇન્સેન્ટિવ ઇન્સેન્ટિવ આપવું જોઈએ કે અમુક યોજના જો સારી રીતે લાગુ કરશે અમુક ટકાથી વધારે કામ કરશે અમુક ટકાથી વધારે લોકોને જો એ વસ્તુ ગમશે તો એને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક બેનિફિટ આપવામાં આવશે બીજી વસ્તુ કે સર્વિસ કન્ડક્શન રૂલ બરાબર છે સર્વિસ કન્ડક્શન રૂલ્સ જે છે એને મજબૂત બનાવવા જોઈએ અને જે એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવી જોઈએ કે ભાઈ આટલું તો કમસે કમ કામ તમારા એરિયામાં જે છે એ થવું જ જોઈએ બીજું કે જનરલ સિવાય જે છે એમને સ્પેશિયલ જે છે એ ટ્રેનિંગ આપવી બરાબર છે અને કોઈ એક ડિપાર્ટમેન્ટમાં જે છે એ કદાચ લાંબો સમય સુધી મૂકવામાં આવે તો જે છે એની એફિશિયન્સી વધી શકે છે તો આટલા જે છે એ સિવિલ સર્વન્ટ્સ સિવિલ સર્વિસીસમાં સુધાર કરવાની જરૂર છે એ સિવાય જે છે એ હા એ સિવાય છે કે આઈએસ ગવર્મેન્ટે શું કર્યું છે કે આઈએ મોનોપોલી ઓછી કરી છે કે ઘણી એવી પોસ્ટ હતી કે જેમાં ઉપરી હેડ આઈએસ જ હોય એને હટાવીને જે છે ગવર્મેન્ટે બીજાને મૂકવામાં શરૂ કર્યું છે અહીંથી અહીંથી પોઈન્ટ બદલાશે ગવર્મેન્ટે શું કર્યું બરાબર છે આ સુધાર છે અહીંથી આવશે ગવર્મેન્ટે તો આઈએસની મોનોપોલી ચેન્જ કરી છે ગવર્મેન્ટે બીજું ગવર્મેન્ટે કહ્યું જે થ્રી સિક્સટી ડિગ્રી જે છે રિવ્યુ કે ભાઈ જે પણ કોઈ ઓફિસર એના જુનિયર પણ એના વિશે જે છે એ ફીડબેક આપશે કે સાહેબનું કામ કે મેડમનું કામ સારું કેવું છે અને એના ઉપરી અધિકારી પણ આપશે બંનેને ભેગા કરીને જે છે એ એક એનો જે છે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે બરાબર છે કોઈ એકને પૂછે તો બની શકે ખોટી રીતે રિપોર્ટ આવે સારું ના હોય તો પણ સારું કહે એને કદાચ ઊંધું પણ થઈ શકે સારું હોય તોય સારું ના કહે તો થ્રી સિક્સ્ટી ડિગ્રી એટલે બંને જને પૂછવામાં આવશે એમની મોનોપોલી બીજું લેટરલ એન્ટ્રી લેટરલ એન્ટ્રી એટલે કે ભાઈ ચાલીસ પિસ્તાલીસ વર્ષના વ્યક્તિને પણ જે છે એ કોઈ જગ્યાએ પ્રાઇવેટમાં એણે એડમિનિસ્ટ્રેશનનું કામ કર્યું એને ડાયરેક્ટ જે છે એ સેક્રેટરી લેવલનું કામ આપવામાં આવે હમણાં ગવર્મેન્ટે જે છે કેન્દ્રમાં જે છે ઘણા બધા લેટરલ એન્ટ્રી કોન્ટ્રાક્ટથી જે છે આઈએસની જગ્યાએ લીધા છે કે જે લોકો પ્રાઇવેટમાં કોઈ સારું કામ કર્યું હોય તો આ બધી વસ્તુ છે આનાથી જે છે એક પ્રેશર આવશે કે આપણે સારું કામ કરવું પડશે નહીં તો પ્રાઇવેટમાંથી પણ સીધા લોકો આપણી જગ્યા પર આવી શકે છે બીજું છે તો મેઈન વસ્તુ છે કે ત્રણ ગવર્મેન્ટે હાલમાં એક નિર્ણય લીધે બીજું ગવર્મેન્ટે ક એક વસ્તુ કરી છે કે ફરજિયાત રિટાયરમેન્ટ બરાબર કમ્પલસરી રિટાયરમેન્ટ ગવર્મેન્ટે તમે જોઈએ ઘણા એવા ઓફિસર્સ હતા જે લોકોના પર ભ્રષ્ટાચારનો આરોપ હોય અથવા કામ ના કરતા હોય તો એમને જે છે ફરજિયાત રિટાયરમેન્ટ આપી દીધું તો આ બધી વસ્તુ જે છે થોડી ડેટરન્સ ક્રિએટ કરે કે કામ કરવું પડશે સુધાર કરવા માટે આપણે જો ઇન્સેન્ટિવ આપવું જોઈએ સ્પેશિયલાઇઝેશન પણ જોઈએ ભ્રષ્ટાચાર ના થાય એના માટે એથિક્સ એમને જે છે વધારે સારી રીતે એમને સમજાવવું જોઈએ બરાબર છે બીજું છે કે સ્પેશિયલાઇઝેશન આપવું જોઈએ પછી એક એમને જે છે સર્વિસ કે આટલું તમારે કામ કરવું જ પડશે એ વસ્તુ કરી શકાય ઇશ્યુ જે છે એ બરાબર છે તો આટલું જે છે આજનામાં ઇમ્પોર્ટન્ટ છે ફરી કાલે મળીશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ